हमें रैली काटना थी, हमें रैली काटवाना था, धरना पड़ने नहीं देता। મોટી રેલી કરીશું, પરંતુ આઉટસોર્સિંગના કર્મચારીઓના પ્રશ્ન જો હલ ન કરવામાં આવશે તો અમે આક્રમક આંદોલન કરતા પણ અચકાઈશું નહીં. જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. ખૂબ જ મોટી સંખ્યામાં આપણા જે જેટકોના આઉટસોર્સિંગના કર્મચારીઓ જે આપણે ભેગા થયા હતા, પોલીસ તંત્ર દ્વારા એમને બી ઉપરથી કદાચ મેસેજ આવે એટલે આપણ જે આપણા હક અને અધિકાર માટે લડે છે એમને જે ગળાના ભાગે આમ દબાવીને જે પોલીસ તંત્ર દ્વારા જે ડિટેન કરવામાં આવ્યું એ કેટલા અંશે યોગ્ય કહેવાય? તમારે નક્કી કરવાનું છે આવનાર સમયમાં શું કરવાનું છે. બાકી આ રીતના અત્યાચાર કોઈ સાથે બી કરે સહન કરવાને યોગ્ય નથી. સહન કરીશું આપણે, નહીં કરવાના ને. એકાદ બતાવી પડે આ પાઘડી ની જીરો પાવર એ નિર્ણય તમારા પસાડી તમારા અગાડી અમે ઉભા રહેશું એ વાત ફાઇનલ, કારણ કે હું બી તમારા માનો એક કર્મચારી છું. બાકી આપણી લડાઈ જ્યાં સુધી જીવતા રહેશું જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તો ચાલુ જ રહેશે. અને વાંસદા અને ચીખલીના આદિવાસી ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ સાહેબ ને વિનંતી કરું કે જે આપણા ચીખલીના આદિવાસી ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ સાહેબ ને વિનંતી કરું કે જે આપણા કર્મચારીઓ છે એમને બે મિનિટ. હવે આપણે છે ને જયારે પરવાનગી આપે
तेरे मोटी संख्या में आवन आटला थी चाले नहीं चाले 2000 मानस होवा जोईए घर परिवार ना मानस ने भी लेने आओ पर हवे परवानगी लेने मोटी रेली करसू बराबर लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे चलो बद्दा नो आभार जय आदिवासी हूँ धरमपुर तालुका पंचायत आदिवासी अपक्ष सदस्य कल्पेश पटेल आज रोज जे नवसारी खाते लुनसीकुई मैदान खाते आउटसोर्सिंग ना जेटकुना जे कर्मचारी से एमनी विविध मांगणीओ लईने अमे शांतिपूर्ण रीते रजूआत करवा जवानो होय कलेक्टर साहेब ने परंतु एक पीआई कोराज साहेब द्वारा जे अमारा वांसदा अने चिखलीना आदिवासी धारासभ्य जे हर हमेश समाजनी कोईपण प्रश्न होय एने वाचा आपवा माटे तैयार होय छे એમનું ગળું દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે એવા પોલીસકર્મીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને એના પર એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે એની માંગણી લઈને અમે આવતીકાલે ધરમપુર બાબા સાહેબ સર્કલે ભેગા થઈ અને પ્રાંત સાહેબને રજૂઆત કરવા જવાના છે મારી તમામ આદિવાસી સમાજના હિતેશીઓને વિનંતી કે જેમને પણ આનંદ સાહેબ આનંદ પટેલ સાહેબ કે હું કોઈપણ જગ્યાએ કામ આવ્યો હોય એ લોકો તમામ આ પ્રાંત સાહેબને જે રજૂઆત કરવા જવાની હોય ત્યાં જોડાય એવી અમારી તમામને અપીલ છે જય આદિવાસી જોહાર કમલેશ પટેલ સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર વલસાડ આજરોજ નવસારી ખાતે જે જેટકો કંપનીના કર્મચારીઓ હતા એમણે આવેદનપત્ર આપવાની રજૂઆત કરી હતી તો તેમાં આનંદભાઈને પણ બોલાવવામાં આવ્યા હતા તો આનંદભાઈ ગયા હશે અને જે રજૂઆત કરવાની હોય તો કોઈને બોલાવે છે તો એની અંદર એક વાંચા આપવાનું કામ આનંદભાઈ કર્યું હતું તો એ વાંચા આપવાનું કામ કરવા છતાં પણ એમને ડિટેન કરવામાં આવ્યા ગળા પર હાથ મૂકવામાં આવ્યો અને દબાવવાની કોશિશ કરી છે પીએ દવા તે જાણવા મળ્યું છે અને વિડીયોમાં ફરે છે એટલે જોયું છે લોકોએ પણ જોયું છે કે આ ખોટી રીતે થઈ રહેલું છે એક આદિવાસી સમાજનો એક નાગરિક એક સમાજનો માણસ આગળ નીકળે અને સમાજની વાત કરતા હોય અને જેને વાચા આપતા હોય કોઈ પણ પ્રશ્ન હોય તેની વાચા આપતા હોય તો તેની આ રીતે દબાણ કરીને રાજકારણ રમાતું હોય તે ચલાવી લેવાય એમ નથી ફક્ત પીએસઆઈ અને જે આગળના જે કર્મચારી હોય તેઓ પોતાનું પ્રમોશન લેવા માટે જે આગળ થતા હોય તો તેમને ખ્યાલ રાખવા જોઈએ કે આ પરિસ્થિતિમાં લોકો હવે જાગૃત થયા છે હવે ચલાવી લેવાના નથી તો અમે આવતીકાલે 1/6/2022 રોજ ધરમપુરની અંદર આ બનાવ બન્યો છે આ ઘટના બની છે તેના માટે આવેદનપત્ર આપવાના છે તો તમે જે પણ લાગતા વળગતા માણસો છે એ કાલે આવે અને મારી અપીલ છે કે તે લોકો ખાસ આવે જય જોહાર જય આદિવાસી